ગજરા વિદ્યા ભવન કતારગામ, હું જાદવ અરવિંદ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 5 વિષય કેકારવ ગુજરાતી વિષયાંક પાઠ 1 મજા તો માળિયામાં ને કાતરિયામાં, એમાંનું એક કાવ્ય છે હું ને ચંદુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. તો કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં કવિનો પરિચય મેળવી લઈએ. હુને ચંદુ કાવ્યના કવિનું નામ છે રમેશ પારેખ. જન્મ 27/11/1940, જન્મસ્થળ અમરેલી. તો એણે જુદા જુદા કાવ્ય સાહિત્યની રચના કરેલી છે. તેની વાત કરીએ તો ક્યાં, ખડીંગ, ત્વ, સનનન તેમજ વિતાન સુદ બીજ જેવા કાવ્ય સંગ્રહો રમેશ પારેખે લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યની છે એ સમજૂતી મેળવીએ. હુને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા. હુને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, લેશન પડતું મૂકી, લેશન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા. તો હું એટલે કે રમેશ પારેખ. રમેશ પારેખ અને ચંદુ છાના માના કાતરિયામાં, કાતરિયું એટલે છેક ઉપર છાપરાવાળો મેળો, પેઠા એટલે અંદર ગયા. રમેશ અને ચંદુ સંતાઈ સંતાઈને છેક ઉપર છાપરાવાળા મેળાની અંદર ગયા. લેશન પડતું મૂકીને, લેશન એટલે ઘરકામ, ગૃહકાર્ય મૂકીને ફિલમ ફિલમ રમવા માટે બેઠા. તો રમેશ અને ચંદુ બંને ફિલમ ફિલમ રમવા માટે બેસે છે. મમ્મી પાસે, મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લુંગી. મમ્મી પાસે છે એ રમવા માટે દોરી માંગે છે અને પપ્પાની છે એ લુંગી લહે છે. પડદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી. પડદો એટલે પડદો અને ફિલમ, ફિલ્મ એટલે ફિલ્મ. તો પડદો બાંધીને છે એ અમે બંનેએ સરસ મજાની મૂંગી ફિલ્મ બનાવી. દાદાજીના, દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ અને એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર 5. તો દાદાજીના ચશ્મામાંથી છે એ કાચ કાઢી લે છે અને એનાથી 5 ચાંદરડા પાડે છે. ચાંદરડા એટલે ગોળ ગોળ સફેદ ચાંદા. તો રમેશ અને ચંદુ આવી રીતે ફિલ્મ બનાવવા માટે એ દાદાજીના ચશ્માનો, કાચનો ઉપયોગ કરે છે અને એમાંથી ગોળ ગોળ સફેદ ચાંદા પાડે છે. ચંદુ, ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું અને હું ફિલ્મ પાડું ત્યારે જોવા આવે ચંદુ. તો ચંદુ જ્યારે ફિલ્મ પાડે ત્યારે જોવા હું આવું છું અને હું જ્યારે ફિલ્મ પાડું ત્યારે ચંદુ જોવા માટે આવે છે. તો ફિલ્મ પાડવી એટલે પડદા ઉપર વિડીયો બતાવવો. તો ચંદુ અને રમેશ આવી રીતે બંને પડદા ઉપર વિડીયો બતાવે છે કે આ કાતરિયાની અંદર છુપાઈને બેઠી હતી બિલ્લી 1. તો આ કાતરિયાની અંદર છુપાઈને બેઠી હતી બિલ્લી 1 અને ઉંદરડીને વાળી તેણે તરત લગાવી ઠેક. આ કાતરિયાની અંદર એક બિલાડી છે એ છુપાઈને બેઠી હતી અને ત્યાં એક ઉંદરડી છે એ છાની માની જતી હતી
અને એને જોઈને તરત જ ઠેક લગાવે છે. તો છુપાઈને અર્થ થાય છે સંતાઈને, બેઠી હતી એટલે બેઠી હતી, ભાળી એટલે જોઈ, અને ઠેક એટલે કૂદકો. તો ઉંદરડીને જોઈને આ બિલ્લી છે કૂદકો મારે છે. આ ઉંદરડી છટકી જાય છે કે ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી અને બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. તો ઉંદરડી છે એ છટકી જાય છે અને બિલ્લી ઉપરથી સીધી ચંદુ ઉપર આવે છે. તો છટકી એટલે એકદમ છૂટી ગઈ, અને બીક લાગતા, બીક લાગવી એટલે ડર લાગવો, અને ચીસો મેં ગજાવી. એટલે રમેશ પારેખ કહે છે કે મને બીક લાગતા મેં બૂમાબૂમ કરવા લાગી, અને હું ને ચંદુ બંને છે એ આવી રીતે બિલ્લી ઉપર આવી એટલે અમે બંને છે એ બૂમાબૂમ કરવા લાગ્યા. એવામાં અમારી બૂમો સાંભળીને એ દોડમ દોડમ એટલે દોડા દોડી કરતા છે એ મમ્મી અને પપ્પા બંને છે એ ઉપર આવે છે. એટલે દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. ચંદુડિયાનો કાન આમળ્યો, ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા. તો આવી રીતે છે એ દોડમ દોડ એટલે ભાગમ ભાગ કરીને મમ્મી પપ્પા છે એ કાતરિયામાં આવી પહોંચે છે, કારણ કે ચંદુ અને મેં બંને છે એ બૂમો પાડી એટલે ભાગમ ભાગ કરતા છે મમ્મી પપ્પા આવી પહોંચે છે, અને ચંદુડિયાનો કાન આંબળે છે, ચંદુનો કાન પકડે છે અને મને છે એ પીઠ પાછળ હાથથી ધબ્બા મારે છે. અને આવી રીતે હું ને ચંદુ બંને એ કાતરિયાની અંદર છે એ રમવા માટે જઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તો આ કાવ્યની આપણે સમજૂતી મેળવી, તો મજા આવી દરેકને ને? તો હવે આપણે આના કેટલાક પ્રશ્નોત્તરી કરીએ. તો જોઈએ આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્ન. તો નીચે આપેલા પ્રશ્નોના એક બે શબ્દમાં જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે રમેશ અને ચંદુ રમવા માટે ક્યાં ગયા હતા? તો જવાબ બોલો બધે વિદ્યાર્થી મિત્રો. તો એનો જવાબ શું છે? કાતરિયામાં. તો હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન કે કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કાતરિયામાં કુલ ચાર જીવ ભેગા થયા હતા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે રમેશ અને ચંદુએ પડદા ઉપર કેટલા ચાંદરડા પાડ્યા? આપણે કાવ્યની અંદર જોયું વિદ્યાર્થી મિત્રો કે પડદા ઉપર છે એ રમેશ અને ચંદુએ દાદાજીના કાચથી પાંચ ચાંદરડા છે એ પાડ્યા હતા. તો હવે ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે કાતરિયામાં કોણ છુપાઈને બેઠો હતો? તો કાતરિયામાં છે એ બિલ્લી છુપાઈને બેઠી હતી. પાંચમો પ્રશ્ન કે ચંદુડિયાનો કાન કોણે આમળ્યો? તો ચંદુડિયાનો કાન છે એ મમ્મી અને પપ્પાએ આમળ્યો. તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો આપણે જોયા. તો આવા બે પ્રશ્નો તમે ઘરે પણ બનાવજો, અને પ્રશ્નો છે એ તમે તમારી બુકની અંદર લખજો. થેન્ક યુ. કેટલા મિનિટ થઈ?